ગઈકાલે કચ્છના અબડાસામાં તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દરિયાઈ વિસ્તારમાં મોહાલીથી નજીકના દબાણો દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આજે જખૌ બંદર ખાતે અંદાજિત 300થી વધુ નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ ગઈકાલે સ્વૈચ્છિક રીતે લોકોએ દબાણો ખાલી કર્યા હતા. બચ્ચાને પાડી અમે દાડી મજૂરી કરી, અમે 50 રૂપિયાની દાડી કરીએ, અમે 40 રૂપિયાની દાડી કરીએ, અમે આ ખોડી તરકે બેઠીએ ભીખા ને ટહેરા મહેનત કરીએ ને અમે આ મકાનો બનાવ્યા. હવે અમારે મકાનો પાડી લેખા અમે રહીએ ક્યાં? 35-40 વર્ષથી ધંધો કરું છું. અત્યારે અમે સાવ અનાદર થઈ ગયા છે. એક દિવસ નહોતી આવી, બીજા દિવસે થોડું પણ કરી નાખ્યું છે. અત્યારે અમારી પાસે કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. મત્સ્ય ઉદ્યોગનું અમે એક્સપોર્ટનો માલ મોકલાવીએ છીએ. છતાં પણ અહીંયા કોઈ તંત્ર અત્યારે અમારી પાસે અનાધાર છે. કોઈ રહેવા કરવા ખાવા પીવાનું કોઈ વસ્તુ નથી. આમ જો સાહેબ તમને પછી કરી છે, આ ગૌરવતંત્રને અમારી રિક્વેસ્ટ છે કે અમારી માટે કોઈ પણ વ્યવસ્થા કરે, કેમ કે અમે અહીંથી કરોડો રૂપિયાની હુંડિયામાં ગવર્મેન્ટને કમાવીને આપે છે. આ બંદર ચાલુ થાય એવી વ્યવસ્થા કરવા આપશ્રીની મહેરબાની છે. સુરતના આંગણે 36મી નેશનલ ગેમ્સનું આયોજન થયું હતું, ત્યારે આ નેશનલ ગેમ્સના સમાપન સમારોહનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે